हाजरत दिल्ली पुलिस मेहसाणा ऊंझा खाते पहुंची अखाद्य मसाला ने लई दिल्ली पुलिस से अहीं दरोड़ा पाड़ा। अखाद्य मसाला ऊंझा की दिल्ली मोकलाया था तेरे ऊंझा पुलिस से साथे राखी स्थल तपास करवामां आवी रही छे। दिल्ली पुलिस से जीरा सहित मसाला पाको अंगे तपास हाथ धरी दिल्ली में नोंधायेली फरियाद अने माहिती ने आधारे आ तपास करवामां आवी छे। ऊंझा में शान एंटरप्राइज नामनी पेढ़ी में तपास करवामां आवी। दिल्ली में नोंधायेली फरियाद अने माहितीना आधारे आ तपास करवामां आवी छे। दिल्ली पुलिसे स्थानिक पुलिस से साथे राखी आ तपास हाथ धरी छे। जीरा सहित अन्य जो मसाला पाको छे ते अंगे तपास करवामां आवी छे। दिल्ली की टीम अहीं मेहसाणा खाते आवी पहुंची अने त्यां तपास हाथ धरवामां आवी। नकली वस्तुओं जाने राफड़ो फाट्यो होय तेम एक तरफ नकली घी पकड़ाई रह्युं छे, नकली मलाई पकड़ाई रही छे, तो बीजी तरफ अखाद्य मसाला ने लईने दिल्ली पुलिसे अहीं दरोड़ा पाड्या। तमाम महत्वपूर्ण समाचारों विगतवार जोईशुं। सौथी पहला वात करी लईए भारत पाकिस्तान मैच विशे। भारत पाकिस्तानी मैच ने लईने अमदावाद में जड़बे सलाख सुरक्षा व्यवस्था करवामां आवी छे। मैच ने लईने कड़क बंदोबस्त गोठववामां आव्यो छे। समग्र स्टेडियम जाने सुरक्षा छावणी में फेरवाई गयु होय ते प्रकारे जड़बे सलाख सुरक्षा करवामां आवी छे। स्टेडियम नी अंदर अने बहार पोलिसनो कड़क बंदोबस्त गोठवी देवामां आव्यो छे, तो शहेरनी होटल्स अने एरपोर्ट पर पण खास व्यवस्था करवामां आवी छे। आ साथे धमकी आपनार ईसमनी धरपकड़ करी लेवामां आवी छे, त्યારે ટિકિટ કૌભાંડના કૌભાંડીઓ પર વોચ રાખી ધરપકડ કરવામાં આવી છે। તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી। તો ભારત પાકિસ્તાન મેચ યોજાવા જઈ રહી છે શનિવારે, તેને લઈને લોકોમાં ઉત્સાહ છે, પરંતુ સિક્યુરિટી એક મોટો પ્રશ્ન છે, પડકાર બની ગઈ છે, જેના કારણે સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબે સલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આજે ખાસ કરીને પાકિસ્તાની ટીમ જ્યારે 3:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે, અમદાવાદમાં આવશે, તેને લઈને પણ એરપોર્ટના જે સમગ્ર રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અને હોટેલ પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। तो भारत पाकिस्तान मैच पहला अमदावाद एरपोर्ट की समीक्षा करवामां आवी। गृह राज्यमंत्री हर्ष संघवीए पण नरेन्द्र मोदी स्टेडियम की मुलाकात लीधी, नरेन्द्र मोदी स्टेडियम की सुरक्षा की समीक्षा करी। उच्च पुलिस अधिकारी आ समय तेमनी साथे हाजर हता, तेमनी साथे बैठक पण करवामां आवी। तो समीक्षा बाद सुरक्षा ने लईने फेरफार થઈ શકે છે, કેવા ફેરફાર કરવા તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી છે, સમીક્ષા કરી છે, ક્યાં કેવા પ્રકારની સુરક્ષા છે તે વિશે તેમણે તાગ મેળવ્યો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તેઓ પહોંચ્યા હતા, આ દ્રશ્યો જોઈ શકાય છે, તેમની સાથે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા, પરંતુ હવે સુરક્ષામાં કોઈ કમી ન રહી જાય તે માટે તેઓ પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે। કારણ કે આમ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી પણ એક પ્રકારે આપવામાં આવી છે। એનઆઈએને જે ઈમેલ મળ્યો હતો તેને લઈને સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। તો વધુ વિગત મેળવીશું, સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન મેચ રમાવાની છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે, આ સિવાય હર્ષ સંઘવીએ પણ મુલાકાત લીધી, તેમણે સમીક્ષા કરી, શું બહાર આવ્યું, શું કહ્યું તેમણે? વાત કરવામાં આવે તો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની હાઈ પ્રોફાઇલ અને કહી શકાય કે હાઈ ડ્રામા ધરાવતી મેચ, એટલે કે ભારત પાકિસ્તાનની મેચને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। બીજી તરફ જોવા જઈએ તો જે પ્રમાણેની ધમકીઓ મળી રહી હતી તેને જોતા જે છે તે અત્યારે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્ટેડિયમના તમામ ખૂણા ઉપર અત્યારે માત્ર પોલીસ કર્મચારીઓ જ જોવા મળી રહ્યા છે, જેથી કોઈપણ પ્રકારનું અઘટિત બનાવ ન બને। જે અલગ અલગ ધમકીઓ આપવામાં આવી છે તે માત્ર ધમકીઓ સાબિત થાય અને તેને જોતા અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તેમની મીટિંગ ચાલી રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યારે રાજ્ય પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર, કહી શકાય કે લો એન્ડ ઓર્ડરના ડીજીપી જેવા જે શમશેરસિંહ છે તે તેમજ અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે હાજર છે અને તેમની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ધમકી મળી હતી તે ધમકીને જોતા શહેર પોલીસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સ્ટેડિયમ ખાતે જે સુરક્ષા વ્યવસ્થા
व्यवस्था गोठवामां आवी छे, जेमां अलग अलग जे कंपनीओ छे, पेरामिलिटरी फोर्सिस छे, तेनी जे तैनाती छे, तेमनी हाजरी छे, तेने लई अने कया प्रकारनुं आयोजन, कारण के एनएसजीनी जे कुल त्रण टीमो अने साथे तेमनी जे एंट्री ड्रोन जे टीम आवानी छे ते पेरामिलिटरी फोर्सिस एटले के एसआरपीएफनी जे 13 कंपनीओ अमदावाद शहेरमां अने स्टेडियममां डिप्लॉय थवानी छे, ते आरएएफनी 3 कंपनीओ साथे चेतक कमांडोनी 2 टीमो, आ जे अलग अलग जे टीमो आवानी छे तेने लई अने जे स्टेडियम खाते जे तेनो बंदोबस्त गोठवामां आवे छे तेनी सुरक्षा समीक्षा अत्यारे थई रही छे। जे बैठक हर्ष संघवी द्वारा योजवामां आवी त्यार बाद जे पण नाना मोटा फेरफार आजे बंदोबस्तमां करवाना हशे तेनो फाइनल निर्णय लेवामां आवशे, अने આવતીકાલથી જે છે તે 2 દિવસ અમદાવાદ શહેરની અંદર સ્ટેડિયમ પર આવતા જતા તમામ માર્ગો તથા જે બંને દેશોની જે ક્રિકેટની ટીમો છે ભારત પાકિસ્તાનની તે તેમના હોટલથી નીકળી અને જ્યારે અહીંયા પહોંચશે સ્ટેડિયમ સુધી ત્યાં સુધીના તમામ માર્ગો પર 2 દિવસ પોલીસ રિહર્સલ કરશે, અને રિહર્સલ દરમિયાન જો કોઈ નાના મોટા ફેરફાર કરવાના હશે તે ફેરફાર પણ પોલીસ દ્વારા કરવામાં આવશે, અને આજની મિટિંગ બાદ જે તમામ જે એજન્ડા જે ફાઇનલ તે તૈયાર થશે, કારણ કે નાના મોટા જે પણ મહત્વના પોઈન્ટ્સ હશે કે જ્યાં પોલીસની તૈનાતી જરૂરી છે, પોલીસની હાજરી જરૂરી છે, પછી તે ધાબા પોઈન્ટ હોય કે પછી કોઈ કહી શકાય કે જે ટ્રાફિકના પોઈન્ટ છે કે જ્યાં લોકો એકઠા થવાના છે, લોકોની અવર જવર રહેવાની છે, બંને ટીમો તથા વીવીઆઈપી જે મુવમેન્ટ રહેવાની છે તેને લઈ અને કોઈ પણ પ્રકારની કચાશ ન રહે સુરક્ષાની તે માટેની અત્યારની સુરક્ષા સમીક્ષા બેઠક જોવા મળી રહી છે, અને આજે આ બેઠક બાદ પોલીસનો ફૂલ પ્રૂફ પ્લાન છે તે તૈયાર થઈ જશે, અને જો હજી પણ સરકાર દ્વારા વધુ પોલીસની જરૂર હશે, વધુ એજન્સીઓની જરૂર હશે, વધુ જે પ્રમાણે પેરામિલિટરી ફોર્સિસની જરૂર હશે તેની માંગણી કરવામાં આવશે, તે પૂર્તિ કરવામાં આવશે, અને જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આજે આપી દેવામાં આવશે। જી અવની, બિલકુલ થી આભાર જિગ્નેશ તમામ વિગતો બદલ। તો જે નાના મોટા પોઈન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે, અને 2 દિવસ પોલીસ છે તે રિહર્સલ કરશે, અને જો વધારે ફોર્સની જરૂર પડશે તો તેની માંગણી કરવામાં આવશે। અમદાવાદમાં કેમિકલના 2 વેપારીઓ નેતા આઈટીના દરોડા, બ્લીચિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કેયુર શાહના ત્યાં દરોડા, બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની તવાઈ, 100થી વધુ અધિકારીની ટીમે તપાસ હાથ ધરી। તો અમદાવાદમાં અલગ અલગ 20 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદમાં ફરી આઈટી વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કેમિકલ બનાવતી તમામ જે ફેક્ટરીઓ છે જે તમામ જગ્યાએ તપાસ છે તે હાથ ધરી છે। હાલ અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। જો કે આ તપાસ બાદ હવે આ સર્ચ ઓપરેશન બાદ આ તમામ જે ખુલાસાઓ છે તે થઈ શકે છે। મહત્વનું છે કે આ જે ઓપરેશનને લઈને જે તપાસ હાથ ધરવામાં આવી છે, તપાસનો આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અનેક બેનામી પુરાવાઓ મળે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। કેમિકલના મોટા વેપારીઓને ત્યાં આવક વિવરા વિભાગથી વહેલી સવારથી જ તમામ જગ્યા ઉપર દરોડાઓ છે તે પાડવામાં આવ્યા છે। હાલ તમામ તપાસ છે તે પણ ચાલુ છે। અમદાવાદના જાણીતા વેપારી કેયુર શાહ સહિતના કેમિકલ અને અનેક વેપારીઓને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। 20થી પણ વધુ જગ્યાએ આવકવેરા વિભાગે દરોડા છે તે પાડ્યા છે, ત્યારે અનેક બેનામી સંપત્તિ વ્યવહારો મળી રહે તેવી પણ સંભાવનાઓ છે ત્યાં તપાસને લઈને જોવા છે તે મળી રહી છે। જો કે આ તપાસ બાદ અનેક ખુલાસા થશે કે કેટલી બેનામી સંપત્તિઓ મળી છે, તમામ જે પુરાવાઓ કેટલા જપ્ત કરવામાં આવ્યા છે। જો કે આઈટી વિભાગ દ્વારા વહેલી સવારથી જ ફરી એક વખત તપાસનો ધમધમાટ છે જે કેમિકલના વેપારીઓને ત્યાં હાથ ધરવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો કામરેજના એક ખાનગી રિસોર્ટ ખાતે સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા સર્વ સમાજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એસપીજીના લાલજી પટેલ સહિત રાજ્યના 60થી વધુ વિવિધ સમાજના પ્રમુખોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો। ચિંતન શિબિરનો મુખ્ય મુદ્દો લવ મેરેજના કાયદામાં સુધારા બાબતનો હતો। છેલ્લા 10 મહિનાથી આ કાયદાના 4 મુદ્દાઓ પર સુધારા માટેની માંગ કરવામાં આવી છે। હવે જો ટૂંક સમયમાં સુધારાઓ કરવામાં નહીં આવે તો આંદોલનના માર્ગે પણ લડતને આગળ વધારવામાં આવશે। 60થી પણ વધારે સમાજોએ દીકરી બચાવવા માટેનું સમર્થન કર્યું। દીકરી બચાવવા માટે કાયદામાં જે સુધારા કરવા પડે, જે કલમો સુધારીને દીકરીને બચાવી શકાય એવા 4 મહત્વના મુદ્દા ઉપર આજે સર્વ સમાજના તમામ આગેવાનોએ સમર્થન કર્યું, અને એ સમર્થનની અંદર દીકરીના લગ્નની નોંધણી ગામ લેવલે અથવા શહેર લેવલે જોવાનો વિસ્તાર આપતો ત્યાં કરવામાં આવે, જે લગ્ન નોંધણી થતી હોય એની ચકાસણી કરવામાં સાચી ચકાસણી કરવામાં આવે, અને મા બાપની સહી ફરજિયાત કરવામાં આવે મુદ્દો એ સર્વ સમાજના તમામ આગેવાનોએ કર્યો। લગ્ન નોંધણીના જે કાયદા કાનૂનમાં જે સુધારો કરવાની જે અમારી આવશ્યકતા છે એને અમે કરાવીને જ જંપીશું, અને આવશ્યકતા પડશે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે, અને આવશ્યકતા પડશે તો જે વિધાનસભા છે એને ઘેરવાની પણ અમારી તૈયારી છે, તો અમે
बिल्कुल शाम दाम दंड ने भेद तमाम तैयारी में मैदान में उतरिया छे। तमाम सर्व समाज वडिलो आगेवानो छे उपस्थित छे, तो अमे आ निर्धारण करी लीधुं छे कि हवे अमे न्याय लईने जंपीशुं।